नमस्कार विद्यार्थी मित्रों, संत कृपा परिवार वती हूँ मितेश जोशी आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आजना तास में अपने क्रियापद परिचय में आगळ वधवानुं छे, बराबर। तो सर्वप्रथम अपने जे प्रथम फकरो आपेलो छे तेनु वाचन करिए अने त्यारबाद छे ते फकरा ने समझवानो प्रयत्न करशुं, बराबर। तो चालो विद्यार्थी मित्रों अपने फकरानुं वाचन करिए। तो के क्रियापद, बराबर, क्रियापद अने आगर जे पद क्रिया थती दर्शावे तेने क्रियापद कहे छे। चालो हवे नीचेना वाक्यमांथी क्रियापद शोधो अने तेनो अर्थ कहो। अहम नमामि, त्वम नमसि अने नृपः नमति। ઉપરના વાક્યમાં ત્રણેય ક્રિયાપદો નમવાની એક સરખી ક્રિયા દર્શાવે છે, બરાબર। ત્રણેય ક્રિયાપદો નમવાની એક સરખી ક્રિયા દર્શાવે છે। પહેલા વાક્યમાં ક્રિયાનો કર્તા અહમ એ પહેલો પુરુષ છે, બીજા વાક્યમાં ક્રિયાનો કર્તા ત્વમ એ બીજો પુરુષ છે, અને ત્રીજા વાક્યમાં ક્રિયાનો કર્તા નૃપઃ એ ત્રીજો પુરુષ છે। પુરુષ પ્રમાણે ક્રિયાપદનું રૂપ બદલાય છે, ખરું ને? એ તમે સમજ્યા હશો। એ ત્રણેય વાક્યો એક વચનના જ છે। તો આગળ આપણે જોયું કે દરેકે દરેક પુરુષ વ્યવસ્થા વિશે તો આપણે જાણ્યું જ હતું, બરાબર, કે ઉત્તમ પુરુષ કોને કહેવાય, મધ્યમ પુરુષ કોને કહેવાય અને અન્ય પુરુષ કોને કહેવાય। તો આ બાબત વિશે આપણે આગાઉનો જે તાસ હતો તેનામાં આપણે જાણ્યું કે ઉત્તમ પુરુષ એટલે શું, મધ્યમ પુરુષ એટલે શું, અન્ય પુરુષ એટલે કે શું। તો આ જે ક્રિયાપદો છે તે પુરુષ અનુસાર બદલાય છે। તો સામાન્ય રૂપથી સર્વપ્રથમ ક્રિયાપદ છે શું, કોને કહેવાય ક્રિયાપદ, એ જાણવું જરૂરી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ જાણીએ તો કે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે, બરાબર। જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે। તો ક્રિયા થતી દર્શાવે એ અહીં મેન છે। જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહેવામાં આવે છે। તો સામાન્ય રૂપથી તમને નીચે વાક્ય આપેલા છે કે અહમ નમામિ એટલે કે હું નમું છું, બરાબર, હું નમું છું। અને ત્યારબાદ અહીં આપણે જોઈએ ક્રિયાપદ કેવું છે, હું નમું છું, તો અહીં કઈ ક્રિયા છે, બરાબર, કઈ ક્રિયા છે, તો કે અહીં નમવાની ક્રિયા છે। તો આ દર્શાવે કોણ છે, આ નમવાની ક્રિયા કોણ દર્શાવે છે, તો કે નમવાની ક્રિયા નમામિ દર્શાવે છે। તે જ પ્રમાણે ત્વમ નમસિ, તો ત્વમ નમસિ એટલે કે તું નમસ, તો અહીં નમસ, બરાબર, તું નીચે નમસ એ પ્રમાણે કહીએ છીએ। તો અહીં નમવાની ક્રિયા કોણ દર્શાવે છે, તો કે અહીં નમવાની ક્રિયા છે તે નમસી દર્શાવે છે। ત્યારબાદ નૃપઃ નમતિ, તો અહીં પણ રાજા નમે છે, તો આ પ્રમાણે છે। તો અહીં નમવાની ક્રિયા કોણ દર્શાવે છે, તો કે અહીં નમવાની ક્રિયા છે તે નમતી દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં સામાન્ય રૂપથી એક નમવાની જ ક્રિયા છે, પરંતુ અહીં નમામી લખાણું છે, અહીં નમસી લખાણું છે અને અહીં નમતી લખાણું છે। તો આવું શા માટે થયું કે એક જગ્યાએ નમામી લખાણું, બીજી જગ્યાએ નમસી લખાણું અને ત્રીજી જગ્યાએ નમસ્તી લખાણું, તો એવું શા માટે થયું? તો તેના પાછળનું કારણ છે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, બરાબર। તેના પાછળનું કારણ છે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ। મેં તમને અગાઉ પણ અગાઉનો જે તાસ હતો તેનામાં મેં તમને કહ્યું હતું કે અહમ છે, બરાબર, અહમ આવામ વયમ, તો તેના સાથે હંમેશા નમામી જા, તેના સાથે હંમેશા ઉત્તમ પુરુષ જ આવશે, બરાબર। ત્યારબાદ ત્વમ, બરાબર, એટલે કે મધ્યમ પુરુષ, તો મધ્યમ પુરુષ ત્વમ યુવમ યુયમ એના સાથે હંમેશા મધ્યમ પુરુષના જ એકવચન, દ્વિવચન ને બહુવચન આવશે। જેમ ઉત્તમ પુરુષમાં અહમ આવમ વયમના અહમ આવમ વયમમાં એકવચન, દ્વિવચન ને બહુવચનમાં આ નમસી નમામી નમાવહ નમામાં આવે, તે જ પ્રમાણે ત્વમ સાથે મધ્યમ પુરુષના જ એકવચન, દ્વિવચન ને બહુવચન આવે છે, બરાબર। તે જ પ્રમાણે નૃપઃ નમતિ, બરાબર, નૃપઃ નમતિ એ પણ આપણે અગાઉના તાસમાં જોયો, તો કે નૃપઃ સાથે હંમેશા એકવચન, દ્વિવચન ને બહુવચનના રૂપો અન્ય પુરુષના આવે છે, તૃતીય પુરુષના આવે છે। તો આ જે બદલ્યું, બરાબર, નમામી બદલ્યું, નમસી બદલ્યું અને નમતિ બદલ્યું, તો આ બધું બદલવાનું કારણ શું છે, તો કે આ બધું બદલવાનું કારણ છે તેના ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ ને અન્ય પુરુષ,
બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ ને અન્ય પુરુષ વિશે તો તમે બરાબર સમજી ગયા હશો, બરાબર. તો આપણે ટૂંકમાં અહીંયા વાંચન કરી લઈએ તો કે ગુજરાતીમાં ત્રણ પુરુષ છે, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. સંસ્કૃતમાં તેમને ઉત્તમ, મધ્યમ અને અન્ય કહે છે. ગુજરાતીમાં વચન બે છે, એક વચન ને બહુવચન, પણ સંસ્કૃતમાં વચનના ત્રણ રૂપો છે, એક વચન, દ્વિવચન ને બહુવચન, બરાબર. તો અગાઉ આપણે પુરુષો વિશે જોયું, બરાબર, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ વિશે આપણે અગાઉનો જે તાસ હતો તેનામાં આપણે વિસ્તારથી ભણ્યા કે ઉત્તમ પુરુષ કોને કહેવાય, એટલે કે પ્રથમ પુરુષ કોને કહેવાય, ત્યારબાદ મધ્યમ પુરુષ કોને કહેવાય એટલે કે દ્વિતીય પુરુષ કોને કહેવાય, બીજો પુરુષ કોને કહેવાય અને ત્યારબાદ અન્ય પુરુષ એટલે કે ત્રીજો પુરુષ કોને કહેવાય. તો આ બાબત વિશે આપણે અગાઉનો જે તાસ હતો તો તેનામાં આપણે વિસ્તારથી ભણ્યા હતા અને સાથે સાથે એ પણ ભણ્યા હતા કે ઉત્તમ પુરુષમાં હંમેશા અહમ આવમ ને વયમ આવે, બરાબર. ઉત્તમ પુરુષમાં હંમેશા અહમ આવમ ને વયમ આવે. તે જ પ્રમાણે મધ્યમ પુરુષમાં હંમેશા ત્વમ યુયમ ને યુયમ આવે, બરાબર. અને ત્યારબાદ અન્ય પુરુષ, તો અન્ય પુરુષમાં, અન્ય પુરુષમાં શબ્દો બદલાતા રહે, સ, સહ, એસ, યદ, એતદ, ત્યારબાદ કોઈ પણ નામ વગેરે જે નામો છે તે અન્ય પુરુષમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ તમે પુરુષ વ્યવસ્થા છે તેના વિશે તમે બરાબર સમજ્યા હશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છે તે ધાતુના ગણ એના વિશે આપણે એના એ વિષયમાં આપણે આગળ વધીએ, બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારી સામે એક મુખ્યત્વે એક ક્રિયા છે, તે કેવી રીતે બને છે તેનામાં આપણે જોવાનું છે. મુખ્ય ક્રિયા છે તે કેવી રીતે બને છે, બરાબર. મુખ્ય ક્રિયા બનાવવા માટે કયા કયા કારણો જોઈએ, બરાબર. તો તેના માટે છે, તો મુખ્ય ક્રિયા બનવા માટે સર્વપ્રથમ આપણે ધાતુ જોઈએ, બરાબર. મુખ્ય ક્રિયા બનવા માટે સર્વપ્રથમ આપણે ધાતુ જોઈએ, ત્યારબાદ ઘણનો વિકરણ પ્રત્યય જોઈએ અને ત્યારબાદ કાળ પ્રત્યય જોઈએ, બરાબર. તો આ કાળ પ્રત્યે આ કાળ આ બધેનું જોડાણ થાય, બરાબર. આ બધેનું જોડાણ થાય તો તેનામાં ત્યારે એક મુખ્ય ક્રિયા બને છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેકે દરેક છે કે એટલે કે ધાતુ, ત્યારબાદ ઘણનો વિકરણ પ્રત્યય, ત્યારબાદ કાળ પ્રત્યય, તો આ બાબતનો આપણે વિસ્તારથી પરિચય મેળવીએ, બરાબર. જેનાથી આપણે ખબર પડે કે એક ક્રિયા છે તે ક્રિયા કેવી રીતે બને છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે ધાતુ, બરાબર, સર્વપ્રથમ આવે છે ધાતુ. આપણે અગાઉ જોયું તો આનામાં સર્વપ્રથમ છે ધાતુ. ધાતુનો સામાન્ય અર્થ થાય છે મુખ્ય ક્રિયા, બરાબર. તો મુખ્ય ક્રિયા કોને કહેવાય એ પણ તમે આનામાં સમજશો. તો કે સંસ્કૃત ભાષામાં આસપાસ 1900 જેટલા ધાતુઓ ગણવામાં આવ્યા છે, બરાબર. સંસ્કૃતમાં આસપાસ 1900 જેટલી મુખ્ય ક્રિયાઓ ગણવામાં આવી છે. અહીં રોજિંદા વ્યવહારમાં ઉપયોગી ધાતુ અમુક જ છે, બરાબર. રોજિંદા વ્યવહારમાં આપણે ઉપયોગી હોય એવા ધાતુ તો અમુક જ છે. સંસ્કૃતમાં આસપાસ 1900 જેટલા ધાતુઓ છે, પણ રોજિંદા વ્યવહારમાં ઉપયોગી ધાતુઓ અમુક જ છે. આપણે રોજિંદા વ્યવહારમાં 100 થી 150 વચ્ચે જ ક્રિયાઓ પ્રયોજીએ છીએ, બરાબર. ધાતુ આધારિત જે ક્રિયા છે તે આપણે 100 થી 150 જ રોજિંદા જીવન વ્યવહારમાં પ્રયોગીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ધાતુ કોને કહેવાય તે જોઈએ. તો કે ધાતુ એટલે કે મુખ્ય ક્રિયા, બરાબર. મુખ્ય ક્રિયા કોને કહેવાય, તો કે આ પ્રમાણે, બરાબર, જવું, ત્યારબાદ રહેવું, બરાબર, થવું, ગાવું, નાચવું, રમવું વગેરે જે બાબતો છે તેને મુખ્ય ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ જવુંથી વિવિધ શબ્દો બને છે, જેમ કે જવુંથી મને જવાનું છે, મને જવું છે, તે જાશે, બરાબર. આ આધારે વિવિધ રૂપો બને છે, બરાબર. રહેવું તો રહે છે, રહું છું, રહીશ, રહેતો હતો વગેરે. આ પ્રમાણે મુખ્ય, આ પ્રમાણે આનાથી બીજા રૂપો બને છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ છે કે મુખ્ય ક્રિયા આ છે, બરાબર. આ મુખ્ય ક્રિયા માટે ધાતુ છે તેના કાળ અનુસાર રૂપો ધારણ કરે છે, બરાબર. જવું, બરાબર, રહેવું, થવું, ગાવું, નાચવું, રમવું, ખાવું, પીવું, બરાબર. આ પ્રમાણે અનેકો મુખ્ય ક્રિયાઓ હોઈ શકે, બરાબર. ચાલવું, ઉઠવું, બરાબર, દોડવું, આ પ્રમાણે અનેકો મુખ્ય ક્રિયાઓ હોઈ શકે. એ જ ક્રિયાઓને આપણે સંસ્કૃતમાં જો લખીએ તો કે ઘમ એટલે કે જાવું,
બરાબર, ગમ એટલે કે જવું, ત્યારબાદ વસ એટલે કે રહેવું, ત્યારબાદ ભૂ એટલે કે થવું, બરાબર, આગળ ગા એટલે કે ગાવું, નૃત્ય એટલે કે નાચવું, અને ક્રીડ એટલે કે રમવું, બરાબર. આ બધી મુખ્ય ક્રિયાઓના ઉદાહરણો છે. તો ઉપરોક્ત ધાતુ સાથે આપણે કાળના વિવિધ પ્રત્યયો જોડી તે ધાતુને અમુક નિશ્ચિત કાળના બનાવીએ છીએ. ઉપરોક્ત જે મુખ્ય ક્રિયાઓ છે, બરાબર, આ જે તમારી સામે મુખ્ય ક્રિયાઓ છે તેને આપણે કાળના વિવિધ પ્રત્યયો જોડીએ છીએ, બરાબર. કાળના વિવિધ પ્રત્યયો તેની સાથે જોડીએ છીએ આપણે, અને તે ધાતુ છે તેને આપણે વિવિધ કાળોના બનાવીએ છીએ. જેમ કે સામાન્ય રૂપથી તમારી સામે એક ક્રિયા છે વસવું, બરાબર, તમારી સામે એક ક્રિયા છે વસવું, એ પ્રમાણે ક્રિયા છે. તો વસવુંમાંથી વસું છું વર્તમાન કાળની ક્રિયા બની, બરાબર. ત્યારબાદ વસીશ, બરાબર, એ ભવિષ્યકાળની ક્રિયા બની, અને વસતો હતો તો એ ભૂતકાળની ક્રિયા બની, બરાબર, ભૂતકાળની એ પ્રમાણે ક્રિયા બની છે. તો ટૂંકમાં મુખ્ય ક્રિયા તો આ પ્રમાણે જ હોય છે, બરાબર. મુખ્ય ક્રિયાઓ જે હોય છે તે મુખ્ય ક્રિયાઓ તો આ પ્રમાણે જ હોય છે, જતું, જવું, રહેવું, ગાવું વગેરે મુખ્ય ક્રિયાઓ હોય છે, બરાબર. તો પણ તેના આધારે વિવિધ રૂપો બને છે, બરાબર. વસવું, વસીશ, જો ત્યારબાદ વસતો હતો, એ પ્રમાણે વિવિધ રૂપો બને છે. તો એ જ રીતે સંસ્કૃતમાં વસ ધાતુ એક જ છે, બરાબર, વસ ધાતુ છે, પણ વસ ધાતુ આધારે વર્તમાન કાળની વસતી ક્રિયા બની, બરાબર, આની જેમ, બરાબર. જેમ કે વસવું વસું છું બન્યો તો આનામાં વસ છે તો તેનો વસતી બન્યો, ત્યારબાદ આનામાં વસવુંનું વસિષ્ઠ બન્યો તો આનામાં વસિષ્યથી બન્યો, વસનો વસિષ્યથી બન્યો. એ જ પ્રમાણે અવસત એવો ભૂતકાળમાં પ્રત્યય બન્યો. તો ટૂંકમાં મુખ્ય ક્રિયા એટલે કે ધાતુ એટલે કે આ પ્રમાણની જે મુખ્ય ક્રિયા હોય, બરાબર, તેને ધાતુ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સાથે આ મુખ્ય ક્રિયાઓ સાથે કાળના વિવિધ પ્રત્યયો જોડાય છે, અને જે પ્રત્યયો જોડાય છે તે ધાતુને તે કાળના બનાવે છે. જેમ કે અહીં વસું છું તો એનામાં છું એવો કાળનો પ્રત્યય લાગ્યો તેથી આ વર્તમાન કાળની ક્રિયા બની, અને વસીશ તો અહીં શીશ એવો કાળનો પ્રત્યય લાગ્યો તો આ ભવિષ્યકાળની ક્રિયા બની, ત્યારબાદ હતો એવી ભૂતકાળનો પ્રત્યય લાગ્યો તો અહીં આ ક્રિયા ભૂતકાળની બની, બરાબર. ક્રિયા તો એક જ છે, પરંતુ ક્રિયા તો વસવું એક જ છે, બરાબર, આ વસવું ક્રિયા એક જ છે, પરંતુ તેને કાળના વિવિધ પ્રત્યયો લાગે છે તેથી તે ક્રિયા વિવિધ કાળની બની જાય છે. એ જ પ્રમાણે વસ ધાતુને ત્રિપ્રત્યય લાગ્યો તો તે ક્રિયા વર્તમાન કાળની બની, અને એ જ પ્રમાણે સેતી પ્રત્યય લાગ્યો તો ભવિષ્યકાળની ક્રિયા બની, અને અને ત પ્રત્યય લાગ્યો તો એ ક્રિયા ભૂતકાળની બની. એટલે કે મુખ્ય ક્રિયાઓ, ધાતુ એટલે કે મુખ્ય ક્રિયાઓ, તેને કાળના વિવિધ પ્રત્યયો લાગે છે, અને તે પ્રત્યયો અનુસાર ધાતુ અને તે પ્રત્યયો અનુસાર ધાતુ છે તે વિવિધ કાળના રૂપો ધારણ કરે છે, બરાબર. જેમ કે વર્તમાન કાળ, ભવિષ્યકાળ, ભૂતકાળ વગેરેના રૂપો. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે આ ધાતુ વિશે તમે બરાબર સમજ્યા હશો, બરાબર, ધાતુ વિશે બરાબર સમજ્યા હશો. તો ત્યારબાદ આપણે બીજી બાબત આવે છે, ગણનો વિકરણ પ્રત્યય, બરાબર. તો ગણ તો હવે આપણે ગણો વિશે જોઈએ, ગણો કોને કહેવાય, બરાબર, તેના વિશે આપણે જોઈએ. તો ધાતુ વિશે તમે સમજ્યા, ધાતુ એટલે કે મુખ્ય ક્રિયા જેને કાળના વિવિધ પ્રત્યયો લાગે છે, અને ધાતુ તે કાળ આધારિત બને છે, બરાબર. ત્યારબાદ આપણે ગણ વિશે જોઈએ તો કે સંસ્કૃત ભાષામાં 1900 ધાતુઓ મુખ્ય ક્રિયાઓના વિવિધ વિભાગ પાડવામાં આવ્યા, બરાબર. આ વિભાગોને ગણ એવું નામ આપવામાં આવ્યું. સંસ્કૃત ભાષામાં 1900 ધાતુઓ, બરાબર, 1900, તમે આપણે અગાઉ જોયું કે સંસ્કૃત ભાષામાં 1900 ધાતુઓ એટલે કે મુખ્ય ક્રિયાઓ છે, બરાબર, 1900 જેટલી મુખ્ય ક્રિયાઓ છે. તો આ મુખ્ય ક્રિયાઓના વિવિધ વિભાગ પાડવામાં આવ્યા, બરાબર. આ વિભાગોને ગણ એવું નામ આપવામાં આવ્યું, બરાબર. આ વિભાગોને ગણ એવું નામ આપવામાં આવ્યું એટલે કે સમજી લ્યો કે આપણી સામે છે તે વિવિધ દેશો છે તેના લોકો ઊભા આવે. એક આપણી સામે વેસ્ટ ઇન્ડિઝનો માણસ હોય, બીજો ભારતનો માણસ હોય, ત્રીજો સાઉથ આફ્રિકાનો માણસ હોય. તો આ માણસોને જોઈને જ આપણે પહેચાની ઓળખી શકીએ કે આ માણસ છે તે કયા દેશનો છે, કારણ કે વેસ્ટ ઇન્ડિઝના વ્યક્તિઓ છે તે ખૂબ જ કાળા હોય, ભારતના છે લોકો તે ગૌવર્ણી હોય, અને આપણે જો ઇંગ્લેન્ડનું લઈએ તો ઇંગ્લેન્ડના જે લોકો હોય તે સફેદ હોય, બરાબર. તો આને આપણે જોઈને જ ઓળખી શકીએ છીએ
કે આ વ્યક્તિ તે કયા દેશનો છે, તે જ પ્રમાણે જે ધાતુ છે તેના પણ વિવિધ વિભાગ પાડવામાં આવ્યા છે, બરાબર. અને તેના જે લક્ષણો છે તેના આધારે તેના વિવિધ વિભાગો પાડવામાં આવેલા છે, બરાબર. તો આપણે અહીં એટલું જ જોઈએ કે ગણ, બરાબર, એના વિવિધ વિભાગો પાડવામાં આવેલા છે. જેમ કે જે લોકો છે, વિવિધ દેશોના જે લોકો છે તેના દેશ આધારિત વિવિધ વિભાગો પાડવામાં આવ્યા છે. જેમ કે એક માણસ વેસ્ટ ઇન્ડિઝનો છે, એક માણસ ઇંગ્લેન્ડનો છે, એક માણસ અમેરિકાનો છે, એક માણસ ભારતનો છે. એ પ્રમાણે વિવિધ લોકોના વિભાગો પાડવામાં આવ્યા છે. તે જ પ્રમાણે ધાતુઓ છે તેના પણ વિવિધ વિભાગો પાડવામાં આવેલા છે, બરાબર. આવા કુલ 10 ગણ છે. ગણ એટલે કે વિભાગ, બરાબર. ગણનો સામાન્ય અર્થ થાય સમૂહ, બરાબર. એટલે કે એક સમાન લક્ષણ ધરાવતા લોકોનો સમૂહ. તો અહીં પણ એક સમાન લક્ષણ ધરાવતા ધાતુઓનો સમૂહને ગણ કરવામાં આવ્યો છે, બરાબર. તો 10 ગણ છે, જેનામાં આપણે ભણવામાં કુલ 4 જ ગણ આવે છે, બરાબર. કુલ આવા 10 ગણ છે. સંસ્કૃત ભાષામાં આવા કુલ 10 ગણ માનવામાં આવેલા છે અને આપણે ભણવામાં કુલ 4 જ આવે છે. ગણનો સામાન્ય અર્થ થાય સમૂહ, બરાબર. ધાતુઓનો સમૂહ એટલે કે ગણ, બરાબર. ગણનો સામાન્ય અર્થ શું થાય? તો કે એ ગણનો સામાન્ય અર્થ થાય છે સમૂહ, બરાબર. જેમ કે આપણે જોયું કે કાળિયાનો સમૂહ, બરાબર, કાળા લોકોનો સમૂહ એટલે કે વેસ્ટ ઇન્ડિઝના લોકો. ત્યારબાદ સફેદ ચામડીવાળા લોકો એટલે કે ઇંગ્લેન્ડના લોકો. ત્યારબાદ ઘઉંવરડી ચામડીના લોકો એટલે કે ભારતના લોકો, બરાબર. તો એ પ્રમાણે સમૂહ પાડવામાં આવ્યો. તો એ જ પ્રમાણે ગણનો આ જે ગણો છે, બરાબર, જે 10 ગણ છે તેનો પણ સમૂહ પાડવામાં આવેલો છે અને અલગ અલગ કરવામાં આવેલો છે. એવા કુલ 10 ગણ છે, બરાબર. અને તેનામાં આપણે ભણવામાં કુલ 4 જ ગણ આવે છે, બરાબર. ગણનો સામાન્ય અર્થ થાય છે સમૂહ. અહીં ધાતુઓનો સમૂહ એટલે કે ગણ. વિવિધ ધાતુઓ છે તેનો સમૂહ એટલે કે ગણ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, નીચે મેં તમને 10 ગણના નામ આપ્યા છે, બરાબર. કુલ જે 10 ગણો છે તેનામાં તે 10 ગણના મેં નામ આપ્યા છે. નીચે લખાયેલ 10 નામોમાં લાલ અક્ષરે લખાયેલ નામ આપણે ભણવામાં આવે છે, બરાબર. નીચે કુલ 10 ગણો છે જેનામાં લાલ અક્ષરે જે નામો લખાયેલા છે, બરાબર, તે જ આપણે ભણવામાં આવે છે. લાલ અક્ષરે લખાયેલા નામો આપણે ભણવામાં આવે છે, બરાબર. ભવાદી ગણ, અદાદી ગણ, જ્યોત્યાદી ગણ, દિવાદી, સ્વાદી, તુદાદી, રુદ્ધાદી, તનાદી, ક્રિયાદી ને ચુરાદી, બરાબર. આ પ્રમાણે કુલ 10 ગણો છે. તેનામાં આપણે ભવાદી, દિવાદી અને તુદાદી ને ચુરાદી આ 4 ગણ ભણવામાં આવે છે, બરાબર. તો આવા કુલ 10 સમૂહો પાડવામાં આવ્યા છે. તેનામાં આપણે 4 સમૂહો વિશે જ અભ્યાસ કરવામાં આવેલો છે. 4 સમૂહ વિશે જ કહેવામાં આવેલું છે. તો ત્યારબાદ આપણે આગળ વધીએ તો ત્યારબાદ આવે છે વિકર્ણ પ્રત્યય, બરાબર. વિકર્ણ પ્રત્યય. તો હવે વિકર્ણ પ્રત્યય કોને કહેવાય એ આપણે જોઈએ. તો સર્વપ્રથમ એનામાં વાંચન કરીએ. તો કે આપણે અગાઉ જોયું તો કે સંસ્કૃતમાં 1900 ધાતુઓ, બરાબર, સંસ્કૃત ભાષામાં 1900 ધાતુઓને ગણોમાં વિભાજિત કરવામાં આવ્યા, બરાબર. 1900 જે ધાતુઓ છે તેને ગણોમાં વિભાજિત કરવામાં આવ્યા. તો અગાઉ આપણે જોયું કે સંસ્કૃત ભાષામાં 1900 ધાતુઓને ગણોમાં વિભાજિત કરવામાં આવ્યા. હવે આપણી સામે કોઈ ધાતુ આવે તો 1900 ધાતુઓમાંથી એ કેવી રીતે જાણવું કે આ ધાતુ અમુક ગણનો છે, બરાબર. 1900 ધાતુઓ છે. 1900 ધાતુઓ તો બહુ મોટી સંખ્યા કહેવાય. તો આપણે એ કેવી રીતે જાણવું કે આ ધાતુ છે તે અમુક ગણનો છે? તો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમાં આ માટે વિવિધ ગણના ચોક્કસ પ્રત્યયોની વ્યવસ્થા કરવામાં આવી, બરાબર. સંસ્કૃત ભાષામાં વિવિધ ગણના ચોક્કસ પ્રત્યયોની ગણ કરવામાં આવી. જેમ કે એટલે કે પ્રથમ ગણ માટે અપ્રત્યય, ચોથા ગણ માટે ય પ્રત્યય, 10મા ગણ માટે અય પ્રત્યય, બરાબર. એ પ્રમાણે વિવિધ પ્રત્યયોની વ્યવસ્થા કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું, બરાબર, આપણે અગાઉ જોયું કે
1900 જેટલા ધાતુઓ છે, બરાબર 1900 જેટલા ધાતુઓ છે. તો હવે એ ધાતુમાંથી આપણે કેવી રીતે જાણવું કે આપણે જે 10 ગણો આપેલા છે, બરાબર આ પ્રમાણેના જે 10 ગણો આપણે આપવામાં આવેલા છે, તો આ 10 ગણોમાંથી એ કેવી રીતે જાણવું કે આ ધાતુ છે તે અમુક ગણનો છે? તો તેના માટે સંસ્કૃતમાં વિકરણ પ્રત્યયની વ્યવસ્થા કરવામાં આવેલી છે, બરાબર. વિકરણ પ્રત્યયની વ્યવસ્થા એ માટે સંસ્કૃત ધાતુઓમાં કરવામાં આવેલી છે. આપણે જેવી રીતે આપણે વેસ્ટ ઇન્ડિઝના લોકોને તેના રંગ આધારિત ઓળખીએ છીએ, બરાબર, આખા વિશ્વમાં અનેકો માણસો છે, બરાબર, આખા વિશ્વમાં અનેકો માણસો છે, પરંતુ આ વિશ્વના માણસોને આપણે ઓળખી શકીએ છીએ શેના કારણે? તો કે તેના રંગરૂપને કારણે, બરાબર, તેની ભાષાને કારણે. તો તેના રંગરૂપને કારણે આખા વિશ્વના લોકોને આપણે ઓળખી શકીએ. જેમ કે જે સફેદ લોકો હોય, બરાબર, જે સફેદ લોકો છે તેને સામાન્ય રૂપથી આપણી સામે ઇંગ્લેન્ડના લોકો, ત્યારબાદ ભારતના લોકો, ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝના લોકો અને ત્યારબાદ ચાઇનાના લોકો ઊભા હોય, બરાબર, ચાર દેશના લોકો આપણી સામે ઊભા હોય. તો હવે આપણે એનામાં જોઈ શકીએ કે જે લોકોની ચામડી છે તે સફેદ હોય તો તે સામાન્ય રૂપથી ઇંગ્લેન્ડના હોય, બરાબર. તે જ પ્રમાણે જે લોકોની ચામડી કાળી હોય તે લોકો છે તે વેસ્ટ ઇન્ડિઝના હોય. જે લોકોની ચામડી છે તે ઘઉંવર્ણી હોય તે લોકો સામાન્ય રૂપથી ભારતના હોય. અને જે લોકોનું મોઢું ચીપટું હોય, બરાબર, ચીપટું એટલે કે સાવ ચીપટું ચપલાયેલું હોય એવું એનું મોઢું લાગે તો તે લોકો હોય સામાન્ય રૂપથી ચાઇનીઝ હોય, બરાબર, ચાઇનાના હોય. તો એ પ્રમાણે એના રંગરૂપ આધારે આપણે એ વિવિધ લોકોને ઓળખી શકીએ. તે જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આપણી સામે 1900 જેટલા ધાતુઓ છે, બરાબર, આપણી સામે 1900 જેટલા ધાતુઓ છે. તો આ ધાતુઓને ઓળખવા માટે એના માટે ચોક્કસ પ્રત્યયની વ્યવસ્થા કરવામાં આવેલી છે, બરાબર. ચોક્કસ પ્રત્યય છે જેના આધારે આપણે એને ઓળખી શકીએ કે આ ધાતુ છે તે અમુક ગણનો છે. જેમ કે પ્રથમ ગણ માટે અ પ્રત્યય છે, ચોથા ગણ માટે ય પ્રત્યય, ત્યારબાદ દસમા ગણ માટે અય પ્રત્યય, બરાબર, અને પ્રથમ ગણ માટે અ, ચોથા માટે અ, અને એ જ પ્રમાણે છઠ્ઠો ગણ છે તેના માટે અ પ્રત્યય છે. આ ગણના પ્રત્યયો ધાતુ સાથે જોડાય છે અને તેના દ્વારા ખબર પડે છે કે આવેલ ધાતુ એ અમુક ગણનો છે, બરાબર. આ ગણના પ્રત્યયો છે તે વિવિધ ધાતુ સાથે જોડાય છે અને તેના દ્વારા ખબર પડે છે કે આ ધાતુ છે તે અમુક ગણનો છે. જેમ કે આપણે અહીં પ્રથમ ગણનું એક ઉદાહરણ લઈએ તો કે અપ્રત્યય, બરાબર. અપ્રત્યય એ પ્રથમ ગણનો છે, જેમ કે અહીં મેં લખ્યું છે, બરાબર, પ્રથમ ગણનો અપ્રત્યય છે તે અહીં મેં લખ્યું છે. તો અપ્રત્યય પ્રથમ ગણ ભવાદી ગણનો છે, જે આ તમને પ્રથમ ગણ ભવાદી ગણ આપેલું છે, બરાબર, તેનું આપણે એક ઉદાહરણ લઈએ છીએ. આ જે ભવાદી ગણ તમારી સામે છે, બરાબર, તેનું એક ઉદાહરણ લઈએ છીએ. તો કે અપ્રત્યય બરાબર ભવાદી ગણ, બરાબર, પ્રથમ ગણનો પ્રત્યય અ છે. તો હવે પ્રથમ ધાતુ છે અ, અત ધાતુ છે, બરાબર, અત ધાતુ છે અને તેની સામે અપ્રત્યય છે. તો હવે અત એવો ખોળો છે, તમે એ ધ્યાનથી જુઓ તો કે અહીં અત જે શબ્દ લખેલો છે, બરાબર, અહીં અત શબ્દ જે લખેલો છે તેનામાં જે ત છે તે અધૂરો લખાયેલ છે, બરાબર. એની પાછળ ત લખાયેલો છે, તેની પાછળ આ પ્રમાણની એક નિશાની કરવામાં આવેલી છે, બરાબર. તો એને આ ત છે તે અધૂરો કહેવાય. તો તેની પાછળ આ ધાતુનો જે ગણ પ્રત્યય છે, બરાબર, જે પહેલા ગણનો જે પ્રત્યય છે અ જોડાણો છે, તેથી અહીં અત એવો શબ્દ બન્યો છે, બરાબર, એથી અહીં અત એવો શબ્દ બન્યો છે. તો અહીં અત ધાતુ સાથે અપ્રત્યય જોડાયો તેથી અતને પ્રથમ ગણ ધાતુ કહેવાય, બરાબર. તેથી અતને પ્રથમ ગણનો ધાતુ કહેવામાં આવે છે. તો ટૂંકમાં અહીં કહેવાનો અર્થ છે કે ધાતુ જે પ્રત્યયો છે તે વિવિધ ધાતુઓ સાથે જોડાય છે અને તેના દ્વારા ખબર પડે છે કે આ ધાતુ છે તે અમુક ગણનો છે, બરાબર. આ ધાતુ છે તે અમુક ગણનો છે તેના દ્વારા ખબર પડે છે. તો સામાન્ય રૂપથી વિદ્યાર્થી મિત્રો, તમને કુલ અહીં ભણવામાં જે ચાર ગણો આવે છે, તમને જે ભણવામાં ચાર પ્રત્યયો ચાર ગણ આવે છે, બરાબર, પહેલો, ચોથો અને છઠ્ઠો અને દસમો, બરાબર, ભવાદી, દ્વિવેદી, તુદાદી અને ચુરાદી, આ જે ચાર ગણો આપેલા છે એ તમને ભણવામાં આવે છે. તો તેના મેં પ્રત્યયો અહીં રાખેલા છે, બરાબર, અ, ય, અ, અય,
વગેરે જે પ્રત્યયો છે તેના મેં અહીં પ્રત્યયો લખેલા છે, વિકરણ પ્રત્યય. બરાબર, ધાતુઓના જે ગણ પ્રત્યય છે તેને આપણે વિકરણ પ્રત્યય કરી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ તેની પાછળ વિવિધ ધાતુઓ છે, વિવિધ ગણના વિવિધ ધાતુઓ છે. તો અહીં પહેલો ગણ છે ભવાદી. તો ભવાદી ગણનો પ્રત્યય કયો? તો કે ભવાદી ગણનો પ્રત્યય છે અ. બરાબર, જેને સામે વસ ધાતુ છે તો વસ ધાતુમાં અપ્રત્યય લાગ્યો. બરાબર, વસ ધાતુ છે તેને અપ્રત્યય લાગ્યો તેથી રૂપ બન્યો વસ. બરાબર, વિકરણ પ્રત્યય વસ ધાતુ. બરાબર, વસ છે એટલે કે વસ છે તે મુખ્ય ક્રિયા છે. બરાબર, વસ છે તે મુખ્ય ક્રિયા છે અને તેને પહેલા ગણનો જે વિકરણ પ્રત્યય છે અ તેને અહીં લાગ્યો અને તેથી રૂપ બન્યો વસ. બરાબર, વસ એવો રૂપ બન્યો. બરાબર, એટલે કે અહીં સ એ અધૂરો છે, અહીં સ એ પૂર્ણ રીતે લખાયો. બરાબર, શા કારણે? કારણ કે તેના પાછળ અ એવો વિકરણ પ્રત્યય જોડાયો. બરાબર, અ એવો વિકરણ પ્રત્યય જોડાયો. ત્યારબાદ આગળ આવે છે ય. બરાબર, આગળ આવે છે ય. તો અહીં અહીં ચોથો ગણ દ્વિવાદી ગણ તેનો વિકરણ પ્રત્યય શું છે? તો કે તેનો વિકરણ પ્રત્યય છે ય. હવે આ પ્રત્યય છે તે ધાતુ પાછળ જોડાય છે. જેમ કે અહીં તમારી સામે લખેલું દિવ ધાતુ છે તમારી સામે અને તેની પાછળ જોડાયો ય પ્રત્યય. બરાબર, દિવ ધાતુ છે તમારી પાછળ અને તેની પાછળ જોડાયો ય પ્રત્યય. બરાબર, ય પ્રત્યય તેની પાછળ જોડાયો તો તેથી રૂપ શું બન્યો? તો કે દિવ્ય. બરાબર, દિવ્ય એવો રૂપ બન્યો. બરાબર, દિવ્ય એવો રૂપ. તે જ પ્રમાણે આગળ છે તુદાદી ગણ. બરાબર, તુદાદી ગણ છે આગળ અને તેની પાછળ છે અપ્રત્યય. તો તુદ ધાતુ, તુદ ધાતુ છે અને ભેગો અપ્રત્યય છે. હવે તુદ અહીં દ સામાન્ય રૂપથી તમે જુઓ. બરાબર, દ છે તે ખોળો લખાયેલો છે. બરાબર, દ ખોળો લખાયેલો છે અને તેની પાછળ અપ્રત્યય છે. આ જે અપ્રત્યય જોડાયો એ જે જે છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય છે. બરાબર, તેથી અહીં તુદ જે અધૂરો લખાયેલો છે, બરાબર, તુદ ધાતુ છે તે અધૂરો લખાયેલો છે અને તે અહીં પૂર્ણ બન્યો. બરાબર, તુદાદી. બરાબર, તુદ બન્યો. બરાબર, સમજ્યા? તો આશા છે આ બાબત તમે સમજ્યા હશો. ત્યારબાદ દસમો ગણ આવ્યો. તો કે દસમો ગણ ચુરાદી ગણ. તો ચુરાદી ગણનો વિકરણ પ્રત્યય છે અય. બરાબર, કેવો ગણ છે ચુરાદી ગણનો વિકરણ પ્રત્યય? તો કે અય. બરાબર, તો હવે સામાન્ય રૂપથી તમારી સામે ચોર એવો ધાતુ છે. બરાબર, ચોર એવો ધાતુ બન્યો અને તેની પાછળ અય એવો વિકરણ પ્રત્યય જોડાયો. બરાબર, તો અ તો ચોરમાં જે ર ખોળો છે તેની ભેગો અ જોડાઈ ગયો. બરાબર, એટલે કે શબ્દ બન્યો ચોર એવો શબ્દ બન્યો અને ત્યારબાદ ય આવ્યો. બરાબર, ય તો ચોરય એવો વિકરણ પ્રત્યય, ચોરય એવો ધાતુ બન્યો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો શું તમે સમજ્યા કે ધાતુઓ છે તો તેની પાછળ વિવિધ વિકરણ પ્રત્યયો જોડાય છે અને તેના આધારે જે ધાતુઓ છે તે વિવિધ ગણોના રૂપ ધારણ કરે છે. બરાબર, વિવિધ ગણોના રૂપ ધારણ કરે છે. જેમ કે વસ ધાતુ સાથે અપ્રત્યય જોડાયો તો તેથી વસ ધાતુએ પ્રથમ ગણનું રૂપ ધાતુ કર્યું અને આ વસ ધાતુને પહેલા ગણનો ધાતુ કહેવામાં આવ્યો. બરાબર, તેવી જ રીતે દીવ ધાતુ છે તેની સાથે ચોથા ગણનો દ પ્રત્યય જોડાયો તેથી દીવ ધાતુને ચોથા ગણનો ધાતુ કહેવામાં આવ્યો. તે જ પ્રમાણે તુદ ધાતુ છે. બરાબર, આ જે તુદ ધાતુ છે તેનામાં છઠ્ઠા ગણનો અવિકરણ પ્રત્યય જોડાયો. બરાબર, અવિકરણ પ્રત્યય જોડાયો તો તેથી આ તુદ ધાતુ છે તેને છઠ્ઠા ગણનો તુદાદી ગણનો ધાતુ કહેવામાં આવ્યો. ત્યારબાદ જે ચોર ધાતુ છે તો તેની ભેગો અયા પ્રત્યય જોડાયો. બરાબર, અય જે પ્રત્યય છે એ અય પ્રત્યય જોડાયો અને ચોરય રૂપ બન્યો. તો અય પ્રત્યય જોડાવાને કારણે આ જે ચોર ધાતુ છે તેને દસમા ગણનો ધાતુ કહેવામાં આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે ધાતુઓ છે, બરાબર, ધાતુઓ પાછળ વિવિધ ગણોના પ્રત્યયો જોડાય છે. બરાબર, વિવિધ ગણોના જે જે પ્રત્યયો હોય તે જોડાય છે અને તે પ્રત્યયો અનુસાર જે ધાતુઓ છે, બરાબર, જે ધાતુઓ છે તે આ પ્રકારના વિવિધ ગણોના રૂપોને ધારણ કરે છે. બરાબર, આ પ્રકારના જે વિવિધ ગણોના રૂપો છે તેને ધારણ કરે છે. તો આશા છે વિદ્યાર્થી મિત્રો આ બાબત તમને બરાબર સમજાઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધાતુઓના ગણ, બરાબર, ધાતુઓના જે ગણ તેના આપણે જોઈએ પાઠ્યપુસ્તકમાં થોડુંક આગળ વધી લઈએ.
तो के क्रियापदना मूल रूप ने धातु कहे छे। तो आपणे जोयुं जवुं आवुं खावुं वगैरे क्रियापदना मूल रूप छे तो तेने धातु तरीके ओळखवामां आवे छे ते आपणे जोयुं बराबर। धातुओना मुख्यत्वे बे प्रकार छे परस्मैपदी धातु अने आत्मनेपदी धातु बराबर। धातुओ छे तेना पण मुख्य बे प्रकारो मानवामां आवेला छे परस्मैपदी धातु अने आत्मनेपदी धातु। तो आ धातुओना प्रकारोने आपणे अगाउ जे तास आवशे तेनामां भणशुं बराबर। जे धातुने परस्मैपदी प्रत्यय लागे ते परस्मैपदी धातु अने जे धातुने आत्मनेपदी प्रत्यय लागे ते आत्मनेपदी धातु तरीके ओळखो आत्मनेपदी धातु तरीके ओळखवाય છે। એટલે કે નિમ્નલિખિત આ પરસ્મૈપદી પ્રત્યયો છે તો આ પ્રત્યયો જેને લાગે તે પરસ્મૈપદી ધાતુને આવા જ આત્મનેપદી પ્રત્યયો છે તો આવા પ્રત્યય જે ધાતુને લાગે તેને આત્મનેપદી ધાતુ તરીકે ઓળખવામાં આવે છે બરાબર। ત્યારબાદ સંસ્કૃત વ્યાકરણમાં ધાતુઓના કુલ 10 ગણો છે પણ 10 ગણ આપવામાં આવેલા છે। દરેક ગણનો ખાસ પ્રત્યય હોય છે જેને વિકરણ પ્રત્યય તરીકે ઓળખવામાં આવે છે બરાબર। તેનાથી જે તે ગણનો ધાતુ અન્ય ગણના ધાતુઓથી જુદા પાડીને ઓળખી શકાય છે બરાબર। તો દરેક ગણ દરેક જે ગણ છે તે ગણનો તે ગણ છે તેના કુલ 10 ગણ પાડવામાં આવેલા છે। તો તે 10 ગણો આપણે જોયા બરાબર। અગાઉ આપણે જોયા કે સંસ્કૃત ધાતુઓના કુલ 10 ગણો છે બરાબર અને તેના દરેક વિકરણ પ્રત્યયો છે। તો એ વિકરણ પ્રત્યયો આધારે ખબર પડે છે એ વિકરણ પ્રત્યયો ધાતુઓને લાગે છે અને તેનાથી ખબર પડે છે કે આ ધાતુ છે તે અમુક ગણનો છે બરાબર। એ ધાતુઓ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ કે આ ધાતુ છે તે અમુક ગણનો છે બરાબર। જેમ કે અવિકરણ પ્રત્યય લાગે તો આપણે સમજી શકીએ કે આ ધાતુ છે તે પહેલા ગણનો છે। તે જ પ્રમાણે ય વિકરણ પ્રત્યય લાગે તો આપણે સમજી શકીએ કે એ વિકરણ એ ધાતુ છે તે બીજા ગણનો છે એ ચોથા ગણનો છે બરાબર। તો પહેલા ગણનો વિકરણ પ્રત્યય ય, ચોથા ગણનો વિકરણ પ્રત્યય ય અને છઠ્ઠા ગણનો વિકરણ પ્રત્યય અ અને દસમા ગણનો વિકરણ પ્રત્યય અય છે બરાબર। પરસ્મૈપદી ધાતુઓ આપણે પાઠ્યપુસ્તકમાં વિશેષ રીતે ઉપયોગ થયો છે તેથી આપણે વર્તમાનકાળ પરસ્મૈપદી રૂપોનો જ અભ્યાસથી શરૂઆત કરીએ બરાબર। તો મોટે ભાગે આપણા જે ધાતુઓ છે બરાબર, આપણા જે ગણો છે તેનામાં મુખ્યત્વે પરસ્મૈપદી જ રૂપોનો પરસ્મૈપદી જે રૂપો છે પરસ્મૈપદી જે પ્રત્યયો છે તેનો જ આપણે પાઠ્યપુસ્તકમાં આઠમા ધોરણનું જે પાઠ્યપુસ્તક છે તો તેનામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરસ્મૈપદી રૂપોથી જ ભણવાની શરૂઆત આગળના તાસમાં કરશું બરાબર। તો આશા છે વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત જે બાબત છે તે તમને બરાબર સમજાઈ ગઈ હશે। તો આ સાથે છે આપણે આજનો જે તાસ છે અહીં પૂર્ણ કરીએ છીએ। અગાઉ જે બાબતો તમને આ બાબતો ભણવામાં આવે છે તે આપણે અગાઉના તાસમાં ભણશું। તો આશા છે આ બાબત તમને બરાબર સમજાઈ ગઈ હશે। તો આ સાથે છે તે આપણે આજનો તાસ અહીં પૂર્ણ કરીએ છીએ। શુભમ ભવેત, અસ્તુ।